નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડીયા આપ સર્વે વિદ્યાર્થીના મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરવાના છીએ જે કહી શકાય કે કેમિસ્ટ્રીની શરૂઆત છે એટલે કે આપણે જો કેમિસ્ટ્રી સારી રીતે ભણવું હોય અથવા તો સમજવું હોય સમીકરણો વિશે આપણે અભ્યાસ સારી રીતે કરવો હોય ઝડપથી યાદ રાખવા હોય તો એના માટેનો જે ખૂબ જ મહત્વનો પાઠ ગણી શકાય એવો પાંચ નંબરનો પાઠ જે પાઠનું નામ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ તત્વોનું આવર્તનીય વર્ગીકરણ એટલે કે તત્વોને તેમના ગુણધર્મોને આધારે ચોક્કસ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે આપણે ધોરણ નવની અંદર અભ્યાસ કરીને આવ્યા છીએ કે ભાઈ વનસ્પતિ કે પ્રાણીઓનું વર્ગીકરણ બરાબર છે તો એમની રહેલી ગુણધર્મો કે લાક્ષણિકતાને ધ્યાનમાં રાખી કે શરીર રચનાને ધ્યાનમાં રાખી અને એમનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે તો બસ અહીં પણ એવું જ છે કે કંઈક એના ગુણધર્મોને ધ્યાનમાં રાખી અને આપણે એનું વર્ગીકરણ કરવાનું છે તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આપણે પ્રથમ પ્રશ્નથી કે ખૂબ જ મોટી એટલે કે ખૂબ જ વધુ સંખ્યામાં તત્વોનો અભ્યાસ કેવી રીતે સરળ બન્યો આ પ્રશ્નને ઊંડાણપૂર્વક સમજતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં માળે બેલેકનને પ્રેસ કરી દેજો તેમજ તમારા દોસ્તો મિત્રોને શેર કરજો મિત્રો ધોરણ દસ તો ખરું જ આ સિવાય અન્ય ધોરણોના પણ વિડીયો લેક્ચર તેમજ બધા જ વિષયના પણ વિડીયો લેક્ચર પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાં જઈને તમે એ મેળવી શકશો તો શરૂ કરીએ મિત્રો ખૂબ જ મોટી એટલે કે વધુ સંખ્યામાં તત્વોનો અભ્યાસ આપણે કેવી રીતે સરળ બનાવ્યો તો આપણી આસપાસ જુદી જુદી વસ્તુ શેની બનેલી હોય તત્વ સંયોજનો અથવા તો મિશ્રણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી હોય છે તત્વ તત્વ કહેવાય કોને એક સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહેવાય એક સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહેવાય સંયોજન બે કે બેથી વધારે તત્વો એકબીજા સાથે સંયોજાય જોડાય અને શું બનાવે સંયોજન મિશ્રણ બે કે બેથી વધારે પદાર્થો એકબીજામાં ભળી જાય તો શું બનાવે મિશ્રણ જે આપણે ધોરણ નવમાં અભ્યાસ કરી ગયા છીએ એટલે કે છે કે આપણી આસપાસ જોવા મળતી તમામ વસ્તુઓ કાં તો એ તત્વની બનેલી હશે અથવા તો એ સંયોજનની બનેલી હશે અથવા તો એ શું હશે મિશ્રણ હશે દરિયાનું પાણી તો એ પાણી અને શાર આ બંનેનું શું છે મિશ્રણ પાણી પાણી એટલે એચ હાઇડ્રોજન અને ઓક્સિજન શું છે સંયોજન ખાલી હાઇડ્રોજન લઈએ ખાલી ઓક્સિજન લઈએ નાઇટ્રોજન લઈએ આ શું છે બધું તત્વ તો તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે કોઈ પણ તત્વ હોય એના પરમાણુ એક સરખા હોય આપણે સારી રીતે સમજવું હોય તો દાખલા તરીકે સોડિયમ લઈએ આપણે સમજવા માટે એક સંજ્ઞાક વાપરીએ તો આ સોડિયમ છે તો સોડિયમના બધા પરમાણુ આપણે વિચારીએ કે ચાલો બધા સોડિયમના પરમાણુ આવા એક સરખા જ હોય હવે આપણે એલ્યુમિનિયમ લઈએ તો એલ્યુમિનિયમના માનલો કે આ એલ્યુમિનિયમના પરમાણુ છે તો એલ્યુમિનિયમના બધા જ પરમાણુ કેવા હોય સરખા આપણે સલ્ફરની વાત કરવા જઈએ ચાલો તો સલ્ફરના બધા પરમાણુ કેવા હોય સરખા પરંતુ સોડિયમ અને એલ્યુમિનિયમના પરમાણુ પાછા કેવા થયા જુદા જુદા એલ્યુમિનિયમ સલ્ફરના પરમાણુ કેવા થયા જુદા જુદા એટલે એક જ તત્વના બધા જ પરમાણુ સરખા હોય છે પરંતુ જુદા જુદા તત્વના પરમાણુ જુદા જુદા હોય છે ખ્યાલ આવે છે મિત્રો આ તો તમને સમજાવવા માટે આપણે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરેલો છે આગળ વધીએ તો તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે આધુનિક સમયમાં લગભગ કેટલા તત્વો જાણીતા છે મોસ્ટ પ્રશ્ન કારણ કે મગજમાં અત્યાર સુધી તત્વો જ છે બરાબર આપણા મગજમાં અત્યાર સુધી એકસો ચૌદ તત્વો જ ગુમે છે પણ આધુનિક સમયની વાત કરવા જઈએ તો આધુનિક સમયમાં એકસો અઢાર તત્વો જાણીતા છે આ પૈકી ચોરાણું તત્વો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે આ બી મોસ્ટાઈમ બી હેતુલક્ષી કારણ કે જૂના અભ્યાસક્રમ પ્રમાણે કે આપણે આગળના ધોરણોમાં બાણું તત્વો કુદરતી રીતે મળે છે એવું અભ્યાસ કરીને આવ્યા છીએ એટલે આ બે જગ્યાએ આપણી ભૂલ થવાની શક્યતાઓ વધારે છે અને જ્યાં મિત્રો ભળતો જવાબ હોય મળતો જવાબ હોય ભૂલ થવાની શક્યતાઓ વધારે હોય બસ એવો જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે તો આધુનિક સમયમાં એકસોને અઢાર તત્વો જાણીતા છે એમાંથી ચોરાણું તત્વો કુદરતી રીતે આપણને મળે છે બધા જ તત્વો જુદા જુદા ગુણધર્મો ધરાવે છે હમણાં મેં તમને સમજાવ્યું કે ભાઈ સોડિયમ છે તો એના બધા પરમાણુ સરખા એલ્યુમિનિયમના બધા પરમાણુ સરખા સલ્ફરના બધા પરમાણુ સરખા પણ સોડિયમ એલ્યુમિનિયમ અને સલ્ફર ત્રણેયના પરમાણુ સરખા છે તો કે ના ત્રણેયના પરમાણુ જુદા જુદા એટલે કે છે બધા જ તત્વોના પરમાણુ જુદા જુદા હોય એટલે એના ગુણધર્મો પણ જુદા જુદા હોય તો આ એકસો ને એકસો અઢાર તત્વો છે આ એકસો અઢાર તત્વોના પરમાણુ કેવા હશે જુદા જુદા એના ગુણધર્મો જુદા જુદા હશે બરાબર સમજો કોઈ એક તત્વના બધા જ પરમાણુ સરખા હોય પરંતુ જુદા જુદા તત્વોના ગુણધર્મો જુદા જુદા હોય છે આગળ વધીએ જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ તેમ વૈજ્ઞાનિકો પાસે તત્વોના ગુણધર્મોની વધુને વધુ માહિતી એકઠી થતી ગઈ શું શરૂઆતથી જ એકસો અઢાર તત્વોની શોધ થઈ ગઈ હતી તો કે ના આપને ખબર છે કે સૌપ્રથમ એન્ટોની લેવોઝિયર કે જેણે તત્વ વિશે પરફેક્ટ વ્યાખ્યા આપવાની શરૂઆત કરી હતી તો એના સમયમાં ખૂબ જ ખૂબ જ એટલે કે પંદરથી વીસ તત્વો જ જાણીતા હતા પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ નવા નવા તત્વોની શોધખોળ થતી ગઈ નવા નવા તત્વોની શોધખોળ થતી ગઈ અને નવા નવા તત્વોની શોધખોળ થતી ગઈ તેમ તેમના ગુણધર્મોનો અભ્યાસ આપણે વધારતો જવો પડ્યો એટલે કે એના ગુણધર્મો વિશેની માહિતી આપણને વધુને વધુ પ્રાપ્ત થતી ગઈ કારણ કે જેમ જેમ સમય વીતો તેમ શું થયું નવા નવા તત્વોની શોધ થઈ તો હવે આ નવા તત્વોને ગોઠવવા તો ખરા તો એને ગોઠવવા માટે એના ગુણધર્મોનો અભ્યાસ કરવો પડે તો એના વધુને વધુ ગુણધર્મો વિશેની માહિતી આપણને પ્રાપ્ત થતી ગઈ એકઠી થતી ગઈ આગળ વધીએ મિત્રો તો વૈજ્ઞાનિકો માટે આ માહિતીઓની વ્યવસ્થિત ગોઠવણી જરૂરી બની હવે આ જેમ જેમ સમય વીતતો ગયો એમ નવા નવા તત્વો શોધતા ગયા પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ બરાબર છપ્પન ત્રેસઠ આમ તત્વોની સંખ્યા વધતી ગઈ હવે એનો અભ્યાસ કરવા બેસીએ એક એક તત્વનો અભ્યાસ કરવા બેસીએ એક એક તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવા બેસીએ તો મિત્રો આપણે ખાલી કેમિસ્ટ્રી ભણીએ ને તો પણ ન ભણી શકાય સમજ્યા આપણે ખાલી કેમિસ્ટ્રી ભણીએ તો એ ન ભણી શકાય કારણ કે દરેક તત્વના ગુણધર્મો એની રાસાયણિક પ્રક્રિયાઓ આ લિસ્ટ મોટું બનતું જાય તો હવે શું કરવું પડે એને ટૂંકમાં વધુ સારી રીતે કેમ યાદ રાખી શકાય એ માટે વૈજ્ઞાનિકો માટે આ માહિતીઓની વ્યવસ્થિત ગોઠવણી કરવી જરૂરી બની તેથી તેઓએ તેમના ગુણધર્મોમાં કોઈ પણ પ્રકારની ભાત એટલે કે પેટર્ન શોધવાનું શરૂ કર્યું કે ભાઈ આ તત્વો છે એને યોગ્ય રીતે ગોઠવવા જરૂરી છે હું પ્રેક્ટિકલી ઉદાહરણ તમને આપું તો વધારે ખ્યાલ આવશે મિત્રો આપણી ઘરે તમામ પ્રકારના જે પદાર્થો આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ એ પછી વાસણ આવી જાય આપણા પાઠ્યપુસ્તકો આવી જાય આપણા કપડાં આવી જાય તમામ વસ્તુ આપણે એક જ જગ્યાએ ઢગલો કરીને રાખીએ અને આપણે કોઈ પણ એક વસ્તુ માગે તો આપણે એ વસ્તુ શોધવી કેવી બને સરળ કે મુશ્કેલવાળી મુશ્કેલવાળી બને સવારે આપણે પછી જવાનું થાય શાળાએ મમ્મી એક મોજું મળતું નથી મમ્મી મારી ટાઈ મળતી નથી આપણી ઘરની તમામ વસ્તુ એક જગ્યાએ ઢગલો કરેલી હોય તો અઘરું થઈ જાય કે નહીં તો એના માટે આપણે શું કરતા હોઈએ પાઠ્યપુસ્તકનું ખાનું ટેબલ અલગ હોય વસ્તુ મૂકવાનું ખાનું અલગ હોય કિચનની વસ્તુ અલગ હોય બરાબર બેઠક રૂમની વસ્તુ બધી અલગ હોય જેથી કરીને કદાચ આપણી પાસે બે મિનિટનો સમય હોય તો પણ આપણે આપણે જરૂરી પાઠ્યપુસ્તક યુનિફોર્મને લગતી વસ્તુ તમામ વસ્તુ સાથે લઈ જઈ શકીએ છીએ એટલે કે આપણું કામ સરળ બની જાય તમને એમાં બેસ્ટ ઉદાહરણ આપું તો આપણે વાસણ મૂકવાનો ઘોડો જોયો હશે વાસણ મૂકવાનો ઘોડો જોયો હશે બરાબર ઉપર તપેલીઓ મૂકેલી હોય પછી મોટી થાળી મૂકેલી હોય એની નીચે રકાબી મૂકેલી હોય એની નીચે વાટકાની ગોઠવણી હોય આગળ ચમચી મૂકેલી હોય અને એની આગળ હૂક જેવી રચના હોય તો એમાં આપણે ને બધું ટીંગાડેલું હોય હવે માની લો કે મમ્મીએ ચા મૂકેલો છે અથવા તો આપણે ચા બનાવીએ છીએ બરાબર અને ચા ઉફાણે આવે છે મીન્સ કે ચાની સપાટી ઊંચી આવે છે અને તાત્કાલિક આપણે ગરણીની જરૂર પડી તો આપણે સીધી જ ગરણી હાથમાં આવી જશે કે નહીં આવી જશે કેમ કારણ કે આપણે તમામ પ્રકારના જે એમની રચના છે એને આધારે આપણે વાસણ મૂકવાના ઘોડામાં એમની ગોઠવણી કરેલી છે આ જ વસ્તુ હવે તમે બીજી રીતે વિચારો ચલો વાસણ મમ્મીએ બપોરે ધોયેલા છે કે બેને વાસણ ધોયેલા છે અને બધા જ વાસણ ખાટલીની અંદર એમના પડ્યા છે અથવા તો જ્યારે ધૂં જાળા કરવામાં આવતા હોય ત્યારે તમામ વાસણોને ધોયા છે અને ખાટલીમાં પડેલા છે હવે આવા સમયે ચા ઉફાણે આવે છે અને તમારે ગરણી શોધવાની થઈ તો તાત્કાલિક તમને ગરણી મળશે નહીં મળે ને ખ્યાલ આવી ગયો કેમ અવ્યવસ્થિત ગોઠવણી કેવી અવ્યવસ્થિત એટલે વૈજ્ઞાનિકોએ કીધું કે જ્યારે જે તત્વ આપણે જોતું હશે તો એ નહીં મળે એટલે આ તત્વોને યોગ્ય ભાત કે પેટર્નમાં ગોઠવવા જરૂરી છે તો આ ગુણધર્મોની કોઈ ચોક્કસ પ્રકારની ભાત પેટર્ન પરથી આપણે મોટી સંખ્યામાં તત્વોનો અભ્યાસ છે એ સરળતાથી કરી શકીએ છીએ જો પેટર્ન પ્રમાણે ગોઠવવામાં ન આવે તો સરળતાથી અભ્યાસ ન કરી શકીએ આપણે કરિયાણાની દુકાને કે અન્ય બેકરીમાં ગયા હશું અને આપને ખ્યાલ છે આપણે કોઈપણ વસ્તુ માંગીએ છીએ એ પાંચથી દસ સેકન્ડમાં એ વસ્તુ ત્યાંથી બોક્સની અંદર કે એમના જે ઘોડા હોય મૂકેલા એમાંથી એ વસ્તુ લાવીને આપણા સુધી પહોંચાડી દે છે પાંચથી દસ સેકન્ડમાં તો એને કેમ સરળતાથી મળી જાય છે તો એ કરિયાણાવાળા બેકરીવાળા કે મેડિકલવાળા કે કોઈ પણ હશે એ શું કરશે તો કે ભાઈ એમની યોગ્ય રીતે વ્યવસ્થિત ગોઠવણી કરશે ગોઠવણી કરવાથી એનું કામ કેવું બનશે સરળ જો એ કરિયાણાની તમામ વસ્તુ એક જગ્યાએ ઢગલો કરીને રાખશે તો તો તમને અડધી કલાક થશે ગોતશે તો પછી તમને શું કહેશે ભાઈ અત્યારે મળતું નથી પછી આવજો ખ્યાલ આવે છે એટલે કામ ટૂંકમાં અઘરું બની જાય છે તો આ રીતે તત્વોની યોગ્ય રીતે ગોઠવણી કરવામાં આવશે તો કામ સરળ બની જશે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે આટલી માહિતી રાખીએ વધુ માહિતી આપણે આવનારા વિડીયો લેક્ચરની અંદર મેળવીશું અસ્તુ જય હિન્દ જય ભારત